રાજકોટના જેતપુર તાલુકાના મંડલીકપુર ગામને આધુનિક ગામ તરીકે જોવાય છે. આ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરવા ખાનગી શાળાના બાળકો પણ આવે છે. અહીં ધોરણ 1 થી 8માં 205 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં શાળામાં વિદ્યાર્થીઓ છે, સારા શિક્ષકો છે, પરંતુ શાળા પાસે માત્ર 3 જ રૂમ છે, જેના કારણે વિદ્યાર્થીઓ બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. તો અહીં નથી પીવાના પાણીની સુવિધા કે નથી ટોયલેટની સુવિધા. સરકાર દ્વારા શાળામાં નવા 5 રૂમ બનાવવાની મંજૂરી આપી દેવાઈ છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી રૂમ બનતા નથી. જ્યારે આ બાબતે શાળાના શિક્ષકને પૂછતા તેમણે જણાવ્યું કે તેઓ આ બાબતે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. સ્કૂલમાંથી અહીંયા ભણવા આવી છું. અહીંયા ભણતર તો સારું છે, પણ બહાર બેસીને ભણવું પડે છે. બહાર બેસીને ભણવામાં અહીંયા આગળ પડે છે. અમારા ક્લાસની જરૂર છે. અમારી શાળામાં ભણતર તો સારું છે, પણ પ્રાઇવેટમાંથી વિદ્યાર્થીઓ પણ આવેલા છે, પણ અમારે 3 જ રૂમ છે અને અમારે બહાર બેસવામાં તકલીફ પડે છે, તે માટે અમને રૂમ આપો. મંડલીકપુરની સ્કૂલમાં સારા શિક્ષકોના હિસાબે ગામ લોકોએ મહામહેનતે આજુબાજુની પ્રાઇવેટ સ્કૂલમાંથી બાળકોના, ખુદ મારા પણ પોતાના બાળકને પણ આવી મૂકેલું છે. જે લોકો પ્રોફેશનલ છે, નોકરિયાત માણસો હે, ગવર્મેન્ટ ડેસ્ક ભરે, એમથી સરકારી સુવિધા મળે, સારા શિક્ષકો હે, તો આ સ્કૂલમાં સારા શિક્ષકોના હિસાબે મૂક્યા છે છોકરા ભણવા. પણ અહીંયા પ્રાથમિક સુવિધાના નામે તમે જોવો તો પીવાનું પાણી નથી, શૌચાલય નથી, જે ગવર્મેન્ટ તરફથી આવવું જોઈએ, જે જોઈ કે રૂમ નથી બાળકોને ભણવા માટે. તો છોકરા ભણશે કેવી રીતે, રમશે કેવી રીતે, અને જીવશે કેવી રીતે, ગુજરાત આગળ કેવી રીતે વધશે? જે આ મંડલીકપુર ગામ, એટલે જે પ્રધાનમંત્રીએ 2016માં જાહેર કરેલ 100 સ્માર્ટ વિલેજમાંથી એક વિલેજ મંડલીકપુર ડિજિટલ વિલેજ, ડિજિટલ વિલેજમાં જો આવી હાલત છે તો બીજા ગામની શું હાલત હશે? આવી રીતે થોડું ચાલશે? અમારા બાળકોનું ભવિષ્ય શું? અમારા બાળકોને જે યોગ્ય પદ્ધતિ શિક્ષણ મળતું નથી, જે પ્રાથમિક સુવિધા, તેનું ભવિષ્ય શું?